ચોમાસું આવે ને એટલે શરીરમાં વાત, પિત્ત અને કફ વધે, જેથી અનેક નાના મોટા રોગો થાય. આજે આપણે દુનિયાના સૌથી તાકાતવર શાક તરીકે ઓળખાતા શાક સાથે એવી સ્વાદિષ્ટ થાળી બનાવશું કે જે અઠવાડિયામાં બે વખત બનાવીએ ને તો તેનાથી ડાયાબિટીસના દર્દીને શુગર ઓછી થાય છે, સાથે પેટ પણ ભરાય, વળી શરીરમાં વાત, પિત્ત, કફનો નાશ કરી અને વજન પણ ઘટાડે છે, અને ચોમાસામાં ડૉક્ટર પાસે વારંવાર જવું પણ નથી પડતું. આ થાળી બનાવવા માટે અહીં એક વાટકી ચોખા અને એક વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે. આજે ઘરમાં બધા મેમ્બરને ધ્યાનમાં રાખીને આ થાળી બનાવી છે, માટે ચોખા વાપર્યા છે. જો ડાયાબિટીસના દર્દી માટે બનાવતા હોઈએ ને તો ચોખાના બદલે કોદરી કે ઘઉંના ફાડા બનાવી શકાય છે. હવે કુકરના ખાનામાં ચોખા ઉમેરી દઈશું, સાથે બીજા ખાનામાં મગની દાળ પણ ઉમેરશું. હવે બંનેમાં પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી હાથથી પ્રથમ ચોખાને સાફ કરી લેવાના છે, ત્યાર પછી મગની દાળને પણ સાફ કરી લઈશું. બંને પાણીમાં સાફ થઈ ગયા છે તો કચરાવાળું પાણી કાઢી લેવાનું છે. ત્યાર પછી જે વાટકી ચોખા લીધા હતા ને તે જ બે વાટકી ચોખ્ખું પાણી ચોખામાં ઉમેરવાનું છે, જેથી કુકરમાં છૂટા ભાગ બને. આ જ રીતે જે વાટકી મગની દાળ લીધી હતી ને તે દોઢ વાટકી પાણી મગની દાળમાં ઉમેરી દઈશું. હવે તેમાં અડધો ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે અને 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી બંનેને પાણીમાં હલાવી દાળમાં મિક્સ કરી લેવાના છે, જેથી બફાયા પછી દાળમાં અંદર સુધી મીઠું ભળી જાય અને હળદરના કારણે દાળનો કલર પણ સરસ આવે. હવે કુકરના તળિયે પાણી ઉમેરી પહેલાં દાળનું ખાનું રાખશું, તેના પર ભાતનું ખાનું વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે. કુકર બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં 5 સિટી કરી લેવાની છે. હવે આપણે લોટ બાંધવાનો છે, જેના માટે મેં અહીં બાજરીનો લોટ, જુવારનો લોટ અને ઘઉંનો લોટ એક સરખા પ્રમાણમાં લીધા છે. પોળા વાસણમાં બાજરીનો લોટ ઉમેરશું, ત્યાર પછી ઘઉંનો લોટ ઉમેરવાનો અને છેલ્લે જુવારનો લોટ પણ ઉમેરી દઈશું. ત્યાર પછી અડધો ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે. જોઈતું પૂરતું પાણી ઉમેરતા જ રોટલી માટેનો લોટ બાંધી લેવાનો છે. આજે આપણે ઘઉં, બાજરી અને જુવારના લોટ મિક્સ કરી રોટલી બનાવીએ છીએ. બાજરીની તાસીર ગરમ છે, જ્યારે જુવાર ઠંડી તાસીરની કહેવાય છે, એટલે ચોમાસામાં જો ઘઉં, જુવાર, બાજરીની રોટલી ખાઈએ ને તો પેટ ભારે પણ ના થાય અને પચવામાં પણ હળવી રહે અને વજન ઘટાડવા માટે ખૂબ મદદરૂપ થાય. હવે લોટ બંધાઈ ગયો છે તો અડધો ટીસ્પૂન તેલ ઉમેરી લોટ મસળી લઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી લોટ કૂણાવા રાખશું. આજે અહીં મેં 250 ગ્રામ કંટોલા લીધા છે. કંટોલા, કંકોડા, કંકોળા, નાની કારેલીના નામે ઓળખાતા કંટોલાને દુનિયામાં સૌથી તાકાતવર શાકનો દરજ્જો મળ્યો છે. કંટોલા મોટા લો કે નાના, પચવામાં તે હલકા અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાના ઇલાજ માટે દવાના સ્વરૂપે લેવામાં આવતું શાક છે. કંટોલા ઉપરથી થોડા કાંટાળા દેખાય છે, માટે તેમાં ઝીણી માટી અને રજકણ હોવાથી તેને પોળા પાડી ભરેલા વાસણમાં સાફ કરવા ઉમેરી દેવાના છે. ત્યારબાદ પાણીમાં જ ઘસી અને સાફ કરવાના. આ રીતે હાથથી ઘસીને સાફ કરતા અંદર સુધી રહેલો માટી અને કચરો દૂર થઈ જાય છે. હવે પાણીમાં સાફ કરેલા કંટોલાને કાઢી અને એક સાફ કોરા કાપડા પર રાખી દઈશું. ત્યારબાદ કપડા વડે આ રીતે ઘસી અને લૂછી લેવાના છે. કંટોલા દેખાવમાં નાના કારેલા જેવા લાગે છે, પણ તે કારેલા જેટલા કડવા પણ નથી હોતા અને તેના ગુણો કારેલાથી બિલકુલ અલગ હોય છે. હવે કંટોલા લૂછાઈ ગયા છે તો કંટોલા સમારવાના છે. અહીં આપણે કંટોલાની ફક્ત બંને સાઈડ કાઢી આ રીતે ઊભી ચિપ્સમાં સમારી લેવાના. ઘણા લોકો કંટોલાની છાલ કાઢી નાખતા હોય છે, પણ કંટોલાની છાલમાં અનેક ગુણો હોય છે, માટે આજે આપણે છાલ સહિત જ શાક બનાવશું. ચોમાસામાં વાત, પિત્ત, કફ ત્રણેયનો પ્રકોપ શરીરમાં વધે છે, ત્યારે જમવામાં કંટોલાનો ઉપયોગ કરવાથી તે આ ત્રણેયનો એકી સાથે નાશ કરે છે, સાથે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે, જેથી ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ઉપકારક છે. તેની સાથે તે કમળો, પથરી, દાદર, ખુજલી શરીરના સોજા દૂર કરી પાચન શક્તિ વધારે છે. વળી ફાઈબર, ખનિજ, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર 100 ગ્રામ કંટોલામાં માત્ર 17 જ કેલેરી હોય છે, માટે વજન ઉતારનાર લોકો માટે આશીર્વાદ સમાન છે. અહીં જુઓ, બધા જ કંટોલા સમારી લીધા છે. કંટોલાના શાક સાથે આજે આપણે સંભારામાં એક અલગ જ સ્ટફિંગ સાથે ભરેલા મરચાં પણ કરવાના છે, જેના માટે અહીં મેં 5-6 મોટા મરચાં લીધા છે. તેમાં આ રીતે એક સાઈડ ઊભો કટ લગાવી અંદરથી થોડા રહેલા બીજ કાઢી લેવાના છે. આ રીતે બધા જ મરચાં તૈયાર કરી લઈશું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 1 કઢાઈમાં 6 ટીસ્પૂન તેલ ઉમેરી અને ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે પહેલાં આ તેલમાં સંભારા માટેના મરચાં ઉમેરી અને તળી લેવાના છે. ધીમે ધીમે આ રીતે હલાવતા જઈ મિક્સ કરતા મરચાં સરસ તળાઈ ગયા છે.
તો હવે તેને બહાર કાઢી એક ડીશમાં લઈ લઈશું। ત્યાર પછી બાકી રહેલા એ ગરમ તેલમાં ગેસની ફ્લેમ લો કરી અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું, અડધી ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે, થોડી હિંગ ઉમેરશું। વઘારમાં રાઈ જીરું તતડી અને ઉપર આવવા લાગે એટલે 5-6 કળી લસણના ટુકડા ઉમેરી દેવાના છે। ગરમ તેલમાં લસણ સતળાય અને ગોલ્ડન બ્રાઉન થઈ તુરંત જ તેને સુગંધ આવવા લાગે છે, માટે હવે તેમાં સમારેલા કંટોલા ઉમેરી દઈશું। તેની સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાનો છે। હવે હળદર મીઠું હલાવી અને કંટોલામાં મિક્સ કરશું। ચોમાસામાં શરીરમાં વાત એટલે કે ગેસની તકલીફ વધારે રહે છે, જો બધા શાકમાં લસણનો ઉપયોગ કરીએ ને તો ગેસની સમસ્યા ઓછી થાય છે અને જમવાનું પણ પચી જાય છે। હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ લો રાખતા કઢાઈ પર એક ડીશ ઢાંકશું અને તેમાં પાણી ઉમેરી દેવાનું છે। આજે આપણે પાણી ઉમેર્યા વગર જ ફક્ત વરાળમાં કંટોલાનું શાક બનાવશું જેથી તે એકદમ મીઠાસવાળું શાક બને। ત્યાર પછી શાકને ચડવા માટે રાખશું। શાક ચડે છે એ દરમિયાન કુકરમાં સીટી થઈ અને ઠંડુ થઈ ગયું છે। કુકર ખોલતા જુઓ અહીં ભાત પણ સરસ બફાઈ ગયા છે તો તેનું ખાનું બહાર કાઢશું। ત્યારબાદ એકદમ સરસ બફાયેલી દાળનું ખાનું પણ બહાર કાઢી લેવાનું છે। આજે આપણે મગની દાળ બનાવી છે માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખશું। ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરશું, સાથે મીઠા લીમડાના પાન ઉમેરશું, થોડી હિંગ ઉમેરી વઘાર થવા દઈશું। જીરું ગોલ્ડન બ્રાઉન સતરાય અને ઉપર આવે એટલે તેમાં 4-5 કળી લસણના ટુકડા ઉમેરશું, સાથે એક લીલું મરચું અને આદુના ટુકડા પણ ઉમેરી દેવાના છે। હવે તેલમાં મિક્સ કરી લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે। તુરંત જ લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તેમાં એક ટમેટાની ગ્રેવી કરી અને ઉમેરી દઈશું। ટમેટાની ગ્રેવી ઉમેર્યા પછી તુરંત મસાલો કરવાનો છે, જેના માટે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, 1/4 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે। હવે બંનેને ટમેટાની ગ્રેવીમાં મિક્સ કરી દેવાના, ત્યાર પછી ફક્ત 1/2 મિનિટમાં જે ઢાંકણ ઢાંકી ટમેટાની ગ્રેવીને ચડવા દઈશું। 1/2 મિનિટ પછી ઢાંકણ ખોલીશું ને તો ટમેટાની ગ્રેવી ચડી ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, તો હવે તુરંત જ બફાયેલી મગની દાળ ઉમેરી દેવાની। અહીં દાળ બાફવા સમયે મીઠું નાખ્યું હતું તો આ સમયે દાળ ચાખી લેવાની, જેથી જો મીઠું ઓછું લાગે ને તો થોડું ઉમેરવાનું। હવે આ દાળમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી દાળ થોડી લિક્વિડી બને। બધું હલાવી મિક્સ કરશું અને 2-3 મિનિટ આ દાળને ઉકળવા દેવાની છે। જેને વજન ઓછું કરવું હોય અને ડાયાબિટીસ હોય ને તેના માટે આ મગની દાળ 2-3 વટકી ખાઈએ ને તો ખૂબ જ સારી રહે અને પેટ પણ ભરાય। હવે દાળ ઉકળી ગઈ છે તો આ ઉકળતી મગની દાળમાં ખટાશ માટે લીંબુના બદલે આજે આપણે 1/2 વાટકી ખાટી છાશ ઉમેરી દઈશું। છાશને દાળમાં મિક્સ કરી દેવાની છે। છાશ ઉમેરવાથી આ મગની દાળમાં થોડી અલગ પણ સરસ ખટાશ આવે છે, સાથે મગની દાળનો કલર પણ ઉજળો દેખાય છે। છાશ ઉમેરી અને 1 મિનિટ ઉકાળ્યા પછી ભાત સાથે ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ મગની દાળ બની ગઈ છે અને ઢાંકણ ઢાંકી દઈશું જેથી ગરમા ગરમ પીરસી શકાય। હવે બીજી તરફ ચડતા કંટોલાના શાકનું ઢાંકણ ખોલી અને ચેક કરશું। શાક ચડી રહ્યું છે પણ હજી કંટોલા એકદમ નથી ચડ્યા, માટે પાણીવાળી ડીશ ફરીથી ઢાંકી શાકને વધારે ચડવા માટે રાખીશું। અહીં આપણે સંભારા માટે મરચાં તળ્યા હતા તો તેના સ્ટફિંગ માટેનો એક અલગ જ મસાલો બનાવીશું, જેના માટે મેં અહીં 1 વાટકી ફાફડી ગાંઠિયા લીધા છે। હવે બાઉલમાં આ ગાંઠિયા ઉમેરી દઈશું અને આ રીતે હાથથી પ્રેસ કરી અને ગાંઠિયાનો ભૂકો કરી લેવાનો છે, કારણ કે આ ગાંઠિયા એકદમ સોફ્ટ હોય છે। મારા ઘરમાં બધાને રોજ ગાંઠિયા જોઈએ જ, માટે જ્યારે પણ ગાંઠિયાનો ભૂકો વધે ને ત્યારે હું આ રીતે ગાંઠિયાનું સ્ટફિંગ બનાવી તળેલા મરચાંમાં ભરી દઉં છું, જેથી બધાને જમવા સમયે સંભારામાં બહુ જ ભાવે છે। મારા ઘરમાં તો આ ભરેલા મરચાં વર્ષોથી બને છે, પણ તમે આ રીત જોઈને એકવાર ગાંઠિયા ભરેલા મરચાં બનાવજો, બધાને ચોક્કસ ભાવશે। હવે ગાંઠિયાનો ભૂકો થઈ ગયો છે તો તેમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે, સાથે ખટાશ માટે 1/2 લીંબુનો રસ ઉમેરી દઈશું। ગાંઠિયામાં મીઠું હોય જ છે, માટે ખારસ માટે અલગથી મીઠું ઉમેરવાની જરૂર નથી રહેતી। હવે છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરવાની છે, ત્યાર પછી બધું આ રીતે મિક્સ કરશું જેથી મસાલા ગાંઠિયામાં ભળી જાય। ખૂબ ઓછા મસાલા સાથે આ ગાંઠિયાનો મસાલો બનાવી ભરેલા મરચાં બનાવશો ને તો ખરેખર ઘરમાં બધાને ચોક્કસ ભાવશે જ। હવે તૈયાર થયેલા મસાલાને આ રીતે તળેલા મરચાંમાં ભરી લઈશું। મરચાંમાં અંદર સુધી મસાલો જતો રહે ને તેમ પ્રેસ કરી મરચું ભરવાનું છે। 1 મરચાંમાં મસાલો ભરાઈ ગયો છે તો તેને 1 ડીશમાં રાખી દેવાનું અને આ જ રીતે બધા જ મરચાં એકદમ પ્રેસ કરી ભરતા જઈશું અને ત્યારબાદ ડીશમાં ગોઠવતા જઈશું। બધા જ મરચાંમાં ગાંઠિયાનો મસાલો સ્ટફ થઈ ગયો છે તો હવે વધેલા ગાંઠિયાના મસાલાને મરચાં ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે। આ ગાંઠિયાનો મસાલો મરચાં વગર પણ એમનેમ ખાઈએ ને તો એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત લાગે।
એક વખત આ રીતે મસાલો ચાખી અને જોજો, એમનેમ જ આખો મસાલો ખાઈ જવાનું મન થઈ જશે. ગાંઠિયા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે ચડતા કંટોલાના શાકનું ઢાંકણ ખોલી અને કંટોલા ચેક કરશું. જુઓ, કંટોલા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે તેમાં એક ટમેટાના નાના ટુકડા કરી અને ઉમેરી દેવાના છે. હવે કંટોલામાં ટમેટાં મિક્સ કરશું. ઢાંકણ ઢાંકી ફક્ત 1/2 મિનિટ જ ટમેટાને ચડવા દેવાના છે. ત્યાર પછી ઢાંકણ ખોલીશું. અહીં ટમેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે શાકમાં મસાલો કરશું, જેના માટે 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે, સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. મીઠું અને હળદર પહેલાં જ ઉમેરેલા હતા, માટે હવે ગળાશ માટે 2 ટીસ્પૂન ગોળ ઉમેરી દેવાનો છે. હવે બધા મસાલાને શાકમાં મિક્સ કરવાના છે. કંટોલા સ્વાદે સહેજ કડવા હોય છે, તેથી આ રીતે કંટોલાને વરાળમાં બાફી અને પછી ગળાશ માટે ગોળ ઉમેરીને તો સ્વાદે આ શાક ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ બને છે. ગોળ ઓગળ્યા પછી બધા મસાલા ભળી અને એકદમ લચકા જેવું સ્વાદિષ્ટ કંટોલાનું શાક બની ગયું છે. તો તેમાં સમારેલી કોથમીર ઉપરથી ગાર્નિશ કરી કઢાઈને ઢાંકણ ઢાંકી ગેસ બંધ કરી દઈશું. હવે બધું બની ગયું છે, તો જમવાની થાળી પીરસતા પહેલાં રોટલી બનાવીશું. જુવાર, ઘઉં, બાજરીનો લોટ કૂણવાઈ ગયો છે, તો ઢાંકણ ખોલી લોટને થોડો મસળી લઈશું. ત્યાર પછી તેમાંથી રોટલી બનાવી હોય તે સાઈઝના લુવા તૈયાર કરી લેવાના છે. હવે પાટલી પર લુવાને કોરા લોટમાં બોળતા જઈ વણી લેવાની છે. જુવાર અને બાજરી હોવાથી આ લોટ થોડો સોફ્ટ હોય છે, પણ આ મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી અને ખાઈએ ને તો જુવાર બાજરીના ગુણ પણ મળે અને સાથે આ રોટલી જમ્યા પછી પેટમાં ભાર પણ ના લાગે. રોટલી વણાઈ ગઈ તો હવે ગેસ પર તવો ગરમ કરવા રાખ્યો હતો, તેમાં રોટલી શેકવા માટે રાખીશું. રોટલીની એક સાઈડ થોડી ફોલી પડે એટલે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ શેકશું. બીજી સાઈડ પણ શેકાય પછી આ તવા પરથી રોટલીને ડાયરેક્ટ ફ્લેમ પર શેકી લઈશું. થોડી એવી ફૂલી અને રોટલી બંને બાજુ શેકી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન જાય સાથે રોટલી શેકાઈ ગઈ છે, તો હવે તેને ડીશમાં કાઢી લઈશું અને ઘી પણ લગાવી લેવાનું છે. આ રીતે વણતા જઈ અને બધી રોટલી શેકી લઈશું. ક્યારેક અડધી તો ક્યારેક દડાની જેમ ફૂલી અને આ રોટલી સરસ બની ગઈ છે. તો હવે છેલ્લે થાળી પીરસી લેવાની છે. થાળીમાં સ્વાદિષ્ટ પચવામાં હલકી મગની દાળ પીરસશું, સાથે ચોમાસામાં ખૂબ જ ઉપયોગી એવું કંટોલોનું શાક પીરસશું, જુવાર બાજરી ઘઉંની રોટલી પણ રાખશું અને ભાત પણ પીરસશું, અને છેલ્લે સ્વાદિષ્ટ ગાંઠિયા ભરેલા મરચાં પણ પીરસી દઈશું. છાશ અને અથાણા સાથે પીરસેલી આ થાળી જો અઠવાડિયામાં 2 વખત બનાવીએ ને તો બધાને ભાવે પણ ખરી અને ચોમાસામાં ડૉક્ટરને ત્યાં જવાની જરૂરત ના પડે. તમને ચોમાસા માટે ખૂબ જ ઉપયોગી આ થાળીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. અને આવી જ ઉપયોગી રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવી જ ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.